આદિલ સાહેબ માટે અમે કહેતા કે એ 6 મહિના ઓલિયા હોય છે અને 6 મહિના કવિ હોય છે, શાયર હોય છે, કારણ કે એ ઘણી વાર ગુમ થઈ જાય અને એ આમ ચુસ્ત મુસ્લિમ એટલે એટલા સમય પૂરતા રોઝા કરે, મૌન રાખે અને નમાઝ 5 વખતની પડે એ બધું, ત્યારે આદિલ સાહેબ જોવા ના જાય પણ પાછા આવે એટલે મસ્તી ફૂલ ચાલ. અને એ પોતાની બધી સરસ જેને કહેવાય ને કે દંતકથાઓ એનેક્ડોટ્સ એ જયમાં આરામથી કે મને તો કે એક ક્લેપ્ટોમેનિયા કે મને હોટેલના ચમચા ચોરવાની ટેવ કે એવોના ઘણા ચમચા મારા થયેલા હશે એવું પોતે કે એટલે આવી ગમત પણ અમે કરતા અમે રસ્તા. સાથોસાથ એ જ્યારે ઓલિયાના હોય અને શાયર હોય ત્યારે અમે બધા મેં કહ્યું અમે આબુ જતા, ડેપો જતા, ત્યારે આદિલ સાહેબ એકાદ વાર આવ્યા હતા પણ મુંબઈમાં આઈએસસીનો એક મુશાયરો હતો ત્યારે મને આ બધા મિત્રો લઈ ગયા હતા. હું તો બહુ જૂની બહુ સતી પણ ગઝલ લખતી હતી એટલે બધા કે તમે ચાલો મુંબઈમાં બહુ મજા આવશે આઈએસસીનો મુશાયરો. તો અમે બધા જ્યાં એક હું આમ તો મારા સગાને ત્યાં રહેતી પણ સવારે પરવારીને અહીંયા આવી જાઉં પછી અમે બધા બેસી સવારથી બધું ચાલુ થઈ જાય ગમત ખાવાનું પીવાનું બધું મુંબઈ. તો આદિલ સાહેબ ખૂબ જ પ્રેમાળ, ખૂબ જ પ્રેમાળ. એ મને પૂછે કે સરબેન તમે લગ્ન કેમ નથી કરતા, તમે લગ્ન કરો ને તો હું તમને સરસ બનારસી સાડી આપીશ, હું તમારો ભાઈ, હું ભાઈ તરીકે તમને પહેરાવણી કરીશ પણ તમે શાદી કરી. એટલે હું એમને કહું કે ના આદિલ સાહેબ આપણે આ બાબતમાં પડવું જ નથી, તમે મને બીજી બધી વાત કરો પણ એ વસ્તુ ક્યાંક અંદર કે હું તમારો ભાઈ. તો બહુ પ્રેમાળ. પણ ઘણી વાર એવું બને કે અદૃશ્ય થઈ જાય અને પછીથી જે ગુજરાતની રાજકીય સ્થિતિ બની 85માં એ અમદાવાદ છોડીને અમેરિકા રહેવા જતા રહ્યા એ પછી મને કેટલા વર્ષે મને લાગે છે કે 97-98માં છેક મળ્યા 15-15 વર્ષે વડોદરામાં એક મિત્રના પુસ્તકનું વિમોચન હતું એમાં મળ્યા ત્યારે હું જઈને મળી તો કે હા સૌબેન ને હા કેમ છો બેન મજામાં છો ને એટલે આ અનુભવ હતો. એટલે હું કહું છું ને કે એક પ્રકારનો દુવિધાભાવ હંમેશા આ મિત્રો એટલે અત્યારે સેલિબ્રેટ પણ કરી શકું અને અત્યારે હું એવી ક્ષણો યાદ કરું ત્યારે મને એમ થાય કે સરી જતી રહેતી એ વખતે કેટલી મજા કરી આ બધા બધા મેલ તો બધા વિખેરાઈ ગયા. મારા બીજા ભાઈ હિન્દુ કુવાર પણ એ તો ઓફિશિયલ એટલે એ તો મને કે તમારે મને રાખડી બાંધવા તો રાખડી બાંધતી હતી મેં એમને. હું બહુ ઇમોશનલ નહીં છતાં પણ એ બહુ ઇમોશનલ એટલે હિન્દુ ભાઈને હું રાખડી એ વિદ્યાપીઠની કેન્ટીન પણ હોઈ શકે એ અહીંયા પણ આવે ઘેરે પણ આવે અને રાખડી બહુ મજબૂત એટલે એવા એવા મારા સંબંધ હતા. અને ભાઈ એટલે ભાઈ ભાઈ ખરા પણ એ બધી એમની બધી જીવનની જે કંઈ દુઃખની સુખની એમના જે કંઈ મિત્રો એમના રિલેશન્સ એમના કૌટુંબિક પ્રશ્નો બધું મારી સાથે શેર કરે આ બધા લગભગ મારી સાથે બધા શેર કરે. ઠાકર સાહેબ પણ મને દોસ્ત બેન કહેતા હતા. ત્યાં મુંબઈમાં બેઠા હતા ત્યારે મને કહે કે શેક એન્ડ કરો તમે મારા દોસ્ત બેન છો ત્યાંથી અમે દોસ્ત એ મારા દોસ્ત ભાઈ અમને દોસ્ત બેન તો એ હમણાં લક્ષ્મણભાઈની શોકસભામાં પણ અમે આ પ્રસંગ યાદ કરાવ્યો પરિષદમાં જઈને શોકસભા કે હું એમને દોસ્ત બેન. પણ પછીના સમયગાળામાં આપણે એ વાત એ ઓળખીશું ઉમરો પછી ખબર પડશે કે આ બધું ક્યાં ગયું બધી માયા દુનિયા છે માયાવી દુનિયા છે અત્યારે કશું નથી. પણ જીવુભાઈની સાથે મારી મૈત્રી જરા જુદી છે કે વધારે મૈત્રી કરતાં વધારે કારણ કે એમનો સ્વભાવ વધારે માયાવો અને એને કહેવાય ને કે બીજા માટે ઘણું કરે અમે કંઈ નહોતા અમે કેટલા બધા માત્ર હું નહોતી દીવાબેન પણ હતા દ્વારકા પ્રસાદ સાંચિયર હતા દલપત પડિયાર હતા એક બીજા અશ્વિન જાની હતા અમે બધા બહુ લખીએ વિદ્યાપીઠમાં આખો દડો બેઠા બેઠા અમારો પીએચડી અમે બધા રિસર્ચ સ્કોલર્સ હતા વાંચીએ કરીએ તો ખરા પણ એના કરતાં અમે ગઝલો લખીએ બેઠા બેઠા અને એકબીજાને સંભળાવે મગજમારી કરીએ અને સહજ પડે ચીનુભાઈ આવે એટલે બધા
આપણે જેને કહીએ કે ગોળના કટકા ઉપર બધી કીડીઓ તૂટી પડે એમ અમે એકદમ ઉપર તૂટી પડતા અને પોતપોતાનું બધું વંચાવતા એ સલાહ આપે એ અમારી જેને કહેવાય ને કે કંઈ ખામી હોય છંદ શીખવાડે શબ્દ પણ એની કે આ નહીં પણ આ એટલે એને ઈસલાહ કહે છે ને ગઝલની પરિભાષા તો બહુ ઈસલાહ હતા અને હસતા હસતા કહેતા કે સલાહ તમે લોકો જેવું તેવું લખો છો તમારા બાળકો કે અમારે જવાબ પડે છે એટલે એવું પણ કહેતા એટલે એવી જાત સમજ અને એ એ એ જાતની એની નિશ્ચળતા એક પ્રકારની નિખાલસતા અને એની રીતે મને ચિન્મય સાથે વધારે ફાવતું અને એ એ મિત્રતા આગળ પણ વધી જીવુભાઈમાં પણ એવું હતું કે બહુ નિખાલસ હતા અને એમને જે એક 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 આખો જો પછી જો આપણે એનાલિસિસ કરવા બેસીએ એ માણસ પ્રેમ ભૂખ્યા હતા અને જીવનમાં એમણે હંમેશા બધે પ્રેમ શોધ્યા છે ને આ બધી વાત મને કરે ને હું એમની સાથે ભલે એક સ્ત્રી મિત્ર હતી પણ હું એમની પણ એક ભાઈ બંધુ એ મારા ભાઈ બંધુ કે આ બધી એમની સુખ દુઃખની વાતો મારી સાથે શેર અને છતાં પણ એક સ્ત્રીઓચિત ભાવના પણ મને એમની સાથે રહેતી હતી ભાવના પણ રહેતી હતી અને એક બહુ બહુ ઓછા મારા કાવ્યોમાં આ ભાવનાનું પ્રતિબિંબ છે મારા આપની વાત પર કારણ કે એ વખતે એ સમયગાળો હતો જ્યારે આ લાગણીના પ્રવાહમાં હતી અને એ પણ મેં એન્જોય કર્યું છે એમાં મ્યુચ્યુઅલ હતું એટલે એમાં કંઈ મારે એમની પાસેથી કશું લેવાનું હતું એમણે એમને મારી પાસેથી કશું લેવાનું હતું કોઈ સમાજની જેને કહેવાય કે બ્રાન્ડ રિલેશનશીપ જોઈતી નહોતી મિત્રતા જ હતી પણ એ જ મિત્રતા આગળ વધતા પછી શું થયું કે આ બધાને માટે હું તમને કહું છું ને કે આધુનિકતા એ એમની એક એમની પણ એક ઈચ્છા હશે સ્પૃહા હશે કે એ પ્રકારનું જીવન જીવવું પણ એ બધાના પગ પરંપરામાં બંધાયેલા હતા એ બધા વર્ણી હતા કુટુંબના કાં તો વડીલ હતા કાં તો દીકરા હતા બાપ હતા એટલે એ લોકો પોતાની કૌટુંબિક મર્યાદાઓની બહાર જઈને કશું પણ કરી શકે એમ નહોતા પરિણામે આ બધું ગિલ્ટથી કરતા હોય ચિંતા અને એમને ક્યારેક રિલેશનશીપ એક બોજો પણ લાગે મિત્રતા પણ બોજો લાગે અમારા જેવી સાવ કશી અપેક્ષા વિનાની મિત્રતા હતી તો પણ એમને એ સંબંધ હતો તો પણ એમને બોજો લાગે અને ક્યાંક એ પછી એ બધાનું એમનું જે જો મારું પાછળનું જે એમનું પૃથ્થકરણ છે એ છે કે એ બધે શોધતા હતા ને પણ એ પોતે ભૂખા નહોતા એ પોતે આપવા તૈયાર નહોતા એ બધું જોઈતું હતું પોતે પોતાનામાં ક્યાંક હતા પરિણામે પોઝેસિવનેસ એમનો એક મોટો ડ્રોબેક જેને કારણે મારે સંબંધ તૂટ્યો અને એની પાછળ એટલે હું ક્યારેક હું બહુ જ ઓછા લોકોને કહું છું આ વાત બધાની આગળ શેર નથી કરતી અને મને એટલે આત્મકથા અને એવું કરવું ગમતું નથી કારણ કે આ બધું બહુ બહુ બ્લેક એન્ડ વ્હાઈટ નથી બધું બહુ ગ્રે એટલે ઘણું જ ગ્રે છે મારા તરફે પણ ગ્રે હોય કે એમના તરફે પણ ગ્રે હોય એટલે આ બધાને તોડવા બેસવું કે બધાનું મૂલ્યાંકન કરવું વેલ્યુ જજમેન્ટ કરવું મને ગમતું નથી પણ એટલે હું ઘણી વાર કહું છું કે આ માત્ર વ્યક્તિગત વિચ્છેદ નહોતો આ પર્સનાલિટી અને એક સમકાલીન અને થોડાક હું જેમ જીરાતી ગઈ બધે એની પણ એમની એક થોડીક અસંતોષની ભાવના હતી અને એ એ એક આખો એક જેને એક સિન્ડ્રોમ છે ને પિગમેલિયન સિન્ડ્રોમ છે કે મેં તમને ઊભા કરીને તમે મને હવે આ કરો છો આ પણ કે એમણે મને ઊભી કરી હતી એવું નહોતું પણ એમણે મને ખાસો ટેકો આપ્યો હતો એ ખરું મારાને કશું કરતું ત્યારે હું આગળ આવી અને એને કારણે એ એ જે સેટબેક એમનો આવ્યો ને અને એમને એમ થયું કે હું તો બહુ મુક્ત છું તો મને ઘણી વાર એવું કે તમે તો બહુ મુક્ત છો તમે તો મેરા નામ જોકરની પત્ની નહીં છો હા એટલે આ બધું આ આ જેને કહેવાય ને કે આમ દેખીતું શોષણ નહીં પણ ઇમોશનલ ડિસ્ટર્બન્સ ઘણું પાછળના સમયમાં થયું 78-79 અને છતાં પણ આમ જુઓ તો એમના જે બીજા સાહસો હતા એમણે જે સેકન્ડ મેરેજ કર્યું એમના જે બીજા ફેસ હતા એ બધા લોકો અમને ટેકો આપતી હતી સેકન્ડ મેરેજ કેમ કર્યું કારણ કે મને પેલી ખબર હતી કે આમાં પ્રેમ મૂક્યો છે અને પેલી છોકરી સાથે એમને સાચો પ્રેમ છે એવું એ માને છે એ હંમેશા ભ્રમમાં જઈએ એટલે અત્યારે આ બધું તમારે
રાખું જેવું કંઈ નહીં, એને બી કરી શકો પણ બ્રહ્મ જેવું. અને પરિણામે એ બહુ આમ આમ બહુ આમ જલસા જલસા કરતા હતા ને, પણ એટલે એટલા બધા જલસાવાળા નહોતા, અંદરથી ગવાયા માણસ હતા. અને એ ગીત એ પોતાની જાતે એક સરસ એમની પંક્તિ છે કે થાકી જવા તું કાયમ તલવાર તાણી તાણી, ક્યારેક જાત સામે ક્યારેક કાચ સામે, થાકી જવા તું કાયમ તલવાર તાણી તાણી. એટલે એ રીતે બહુ પોતાને ઓળખતા અથવા ઓળખવાનો પ્રયત્ન કરતા હતા. આ બધું બધું ને જ્યારે અમારે પોઝિટિવ એમને માટે આદર્શ સ્ત્રી તો હું તો એવી રીતે પણ ભાઈબંધોની જેમ તમે ખામી કાઢી શકો એવી રીતે મારી ખામી કાઢી, એટલે આકર્ષણ જેવું નહોતું એવું મને લાગે છે. એ નહોતું એટલે તો આ સેટબેક આવ્યો. અને એ નિખાલસતાથી બધું મને કહેતા, એમની બધી વાત મને ખબર એ જાણે કે હું કંઈ એ નહીં કરું. અને અત્યારે હું ખાલી વાત જ કહું છું, હું વ્યક્તિઓ નહીં કરું, જન સાહિત્ય ઓળખું છું, મળીએ છું ઘણાને. પણ એટલે એ માણસ હી વોઝ અ ટ્રેજિક હીરો મારા મતે. આખા ગ્રુપમાં જો કોઈને આપણે એમ કહેવા ને કે એ ટ્રેજિક હીરો હતા, કારણ કે લક્ષંકર સક્સેસફુલ, લક્ષંકર ખૂબ સન્માન પામ્યા અને ફાર ફાર બેટર પોઈટ, ફાર એ પાર એક્સેલન્સ લક્ષંકર. નાટ્ય લેખક તરીકે પણ બહુ સરસ કામ કર્યું. મનરભાઈ પોતાની રીતે અદ્ભુત ગઝલ, અત્યારે તમે મનરભાઈની કોઈ બી ગઝલ પડો તો એમાં તમને કંઈક મળે જ. એ ચિરુભાઈ એ બધા કરતાં થોડા મીડિયો મળતા. આ બધું પણ એમના પર્સનાલિટીમાં સંઘર્ષ બનતો હશે, એને લીધે આ એ પ્રેમ ભૂખ્યા હતા, કીર્તિ ભૂખ્યા હતા. અને પાછળના એમના જીવનમાં આપણે જાણીએ છીએ કે ગાંધીનગરના ચક્કર બહુ વધી ગયા હતા, એટલે કંઈકથી પણ મેળવવું, કામ મેળવવું, કંઈક માન મેળવવું, આ કરવું તે કરવું, બહુ કયા કર્યા એની. અને છતાં પણ એ ખાલી ના ખાલી એ બધું પાછળથી સમજાયું, પણ ક્યાંક હું આ બધું રિલેટ કરી શકું છું. એટલે હું મારી આખી એમની સાથેની મિત્રતાના અત્યારે મને જેટલા દિવસ સારા ગયા એટલા સારા લાગે છે, પણ બાકી બહુ દુઃખદ અનુભવ હતો કે એક આવા માણસની સાથે. એટલે મને કોઈ દાડે એવું નથી કે મારા દિવસો વ્યર્થ ગયા, કરી મેં બહુ શીખી અને એમણે મને ટેકો પણ ઘણો આપ્યો છે, નો ડાઉટ. અને ખરેખર એ એમની ભયબંધીના કારણે હું આ બધા માહોલમાં જતી હતી, એટલે એ પણ ખરું. અને ક્યારે એટલે પ્રોટેક્ટિવ પર્વ, એ પિતૃસત્તા કે એમનું વલણ ખરું પ્રોટેક્ટિવ હોવું. વિરાન જોડે બહુ ના બહુ શોખ્યો, મને એ વખતે ગમતું નથી એ રીતે પ્રોટેક્ટિવ હતા. પછી સી પ્રોટેક્ટિવ Thank you.